तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। नमस्ते विद्यार्थी मित्रों, हिमणा विद्यालय ईलर्निंगमां तमारुं स्वागत छे। मित्रों, आपणे बीएसएम 3ना लेक्चरो चालू छे अने आमां आपणे यूनिट 1 चालू छे। मित्रों, बीएसएम 3मां जे विषयो भणवाना आवे छे एमांथी आपणे जे पेपर भणवानुं छे जे CC 305। मित्रों, अगाउ लेक्चरोमां बायोलॉजिकल साइकोलॉजीना जे लेक्चरो आई गया छे एमां आपणे एनी व्याख्या शुं छे, एनुं कार्यक्षेत्र शुं छे एना विषे आपणे माहिती मेळवी हती, पूरक माहिती मेळवी हती कि एमां शुं शुं आवे छे बायोलॉजिकल साइकोलॉजीमां। त्યાર પછી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર જે આવ્યું હતું આનું, એમાં આપણે યુનિટ 1નો ક્વેશ્ચન 2ની આપણે ચર્ચા કરી હતી। મિત્રો, આ જે ક્વેશ્ચનો છે એ પરીક્ષાલક્ષી ખૂબ જ ઉપયોગી છે, એટલે આમાં તમે ખાસ ધ્યાન રાખજો। તમે પ્રશ્નનો જવાબ સમજી લેશો તો તમે કોન્સેપ્ટને ખ્યાલ તમે આવી જશે, તમે સમજી શકશો કે આ વિષયમાં આ જે કહેવા માગે છે પ્રશ્ન એ શું છે। અને મિત્રો, એ સમજી ગયા પછી તમે જવાબ લખો, તમને બિલકુલ સરળ પડી જશે। તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે માહિતી મેળવી હતી કે શારીરિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે અને એનું સ્વરૂપ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી। મિત્રો, અગર તમે એ લાસ્ટ લેક્ચર ના જોયું હોય તો આમાં હું તમને થોડીક માહિતી આપી દઈશ, તમે સમજી લેજો, જોઈ લો તો સારું છે, અને એમાં જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દા વાઇઝ તમે પ્રશ્નનો જવાબ પણ લખી લેજો। તો મિત્રો, આના અંદર એ સ્લાઇડો છે જેથી કરીને તમે વિડીયો પોઝ કરીને ફરીથી તમારે લખવું હોય તો એ વિડીયો તમારે ના જોવો હોય, અને જો કોઈ પ્રોબ્લેમ મતલબ કે પાછું તમારે શોધવો પડે એવું કોઈ મુશ્કેલી હોય તો આમાં એ આપેલા જ છે। દરેક લેક્ચરમાં પ્રિવિયસ લેક્ચરના સ્લાઇડો તમને મળી જશે જેથી કરીને તમે એ લખી શકો છો। તો પછી મિત્રો, આજે એનો પ્રશ્ન હતો અને એની વ્યાખ્યાઓ છે 1, 2, 3, 4, અને 5 વ્યાખ્યાઓ આમાં આપેલી છે। આ વ્યાખ્યા લખી લેજો, પછી વ્યાખ્યાની સમજૂતી છે, વ્યાખ્યાની સમજૂતી પણ તમે જોઈ લેજો। ત્યારબાદ મિત્રો, એનું જે સ્વરૂપ છે શારીરિક મનોવિજ્ઞાનિક મનોવિજ્ઞાનની એક શાખા છે, શારીરિક મનોવિજ્ઞાન જેવી પ્રાકૃતિક વિજ્ઞાન છે એના વિશે મેં તમને સમજાવ્યું હતું, તો આ સ્વરૂપો પણ જે છે એ તમે લખી લેજો। ત્યાર પછી મિત્રો, શારીરિક મનોવિજ્ઞાન એ શારીરિક પ્રક્રિયાઓના પરિણામરૂપ વર્તનનો અભ્યાસ કરે છે, એક આ સ્વરૂપ હતું એનું। પછી ચોથું સ્વરૂપ હતું શારીરિક મનોવિજ્ઞાન સમષ્ટિવાદી દૃષ્ટિબિંદુ ધરાવે છે। ત્યાર પછી મિત્રો, પાંચમું હતું શારીરિક મનોવિજ્ઞાન અન્ય મનોવિજ્ઞાનની મદદ લે છે। તો મિત્રો, આજે આખું હતું સંપૂર્ણ પ્રશ્ન 2 હતો, અને આજે જે આપણે લેક્ચરમાં ભણીશું એ પ્રશ્ન 3 અને 4 એ ભણવાના છે। મિત્રો, આજે પ્રશ્ન 3 અને 4 બહુ ટૂંકા પ્રશ્નો, જેથી કરીને આ લેક્ચરમાં 2 પ્રશ્નો આવી જશે। મિત્રો, તમે એમ સમજો કે એક લેક્ચરનો એક પ્રશ્ન થાય છે અને આ પ્રશ્ન તમારે પરીક્ષામાં લખવાનો છે। પછી 2 પ્રશ્નો અંદર હોય તો 2 પ્રશ્નોનો બનીને બી એક પ્રશ્ન બની શકે, કારણ કે મિત્રો ટૂંકા પ્રશ્નો તો આપણે લખવાના હવે આવતા નથી પેપર, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે, અને એમાં જે ગુણભાર આપેલો હોય છે 17 અથવા 18, મિત્રો આટલા બધા માર્ક્સ હોય તો યુનિવર્સિટી એક્સેપ્ટ કરી શકે કે તમારે એનો વિસ્તૃત જવાબ અને બિલકુલ મુદ્દા વાઇઝ એનો જવાબ લખવો પડે। એમાં એવું ના હોય કે 1-2 મુદ્દામાં તમે પ્રશ્ન પૂરો કરી શકો, પછી ડિપેન્ડ કરે છે કે પ્રશ્ન કેવો છે। તો મિત્રો, જે માર્ક્સ હોય એ પ્રમાણે એનો જવાબ પણ લખવાનો હોય છે। તો મિત્રો, આજે આપણે જે પ્રશ્નની ચર્ચા કરવાની છે એ પ્રશ્ન છે શરીર મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર સમજાવો, એટલે કે શરીર મનોવિજ્ઞાન જે છે એનું કાર્યક્ષેત્ર શું છે, કયા કયા ક્ષેત્રોમાં એની કામગીરી છે। તો મિત્રો, આપણે એનું પ્રસ્તાવના એની જોઈશું, તો એમાં છે કે દરેક વિજ્ઞાનને તેનું વિશિષ્ટ કાર્યક્ષેત્ર હોય છે। તો મિત્રો, આપણને સારી રીતે ખબર છે કે દરેક વિજ્ઞાનને તેનું વિશિષ્ટ કાર્યક્ષેત્ર હોય છે, સમાયોજનનું છે,
ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું છે, બાયોલોજી શરીરમાં હેલ્થ સાયકોલોજીનું છે, પછી સમાજલક્ષી મનોવિજ્ઞાનનું છે, સામાજિક મનોવિજ્ઞાનનું છે, પછી વ્યવહારિક જે આવે છે લગ્નનું સાયકોલોજી એ છે, પછી પોઝિટિવ સાયકોલોજી, મતલબ ઘણા બધા જેટલા બી સાયકોલોજી શબ્દ લાગતા હોય એની વિશિષ્ટ એક કાર્યક્ષેત્ર હોય છે અને એ કાર્યક્ષેત્ર અંતર્ગત એ કામ કરતું હોય છે. મિત્રો, આ બધા કયા કઈ એની શાખાઓ છે એ તમે મનોવિજ્ઞાનની મૂળભૂત પ્રક્રિયાઓમાં જે છે ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી એમાં તમે જોયું હશે. તો મિત્રો, આમાં કહે છે કે વિજ્ઞાન, દરેક વિજ્ઞાનને તેનું વિશિષ્ટ કાર્યક્ષેત્ર હોય છે. આ કાર્યક્ષેત્ર એટલે શરીર વિજ્ઞાનમાં ચર્ચવામાં આવતા મુદ્દાઓ. શરીર મનોવિજ્ઞાનના અનેક મુદ્દાઓ છે. આ મુદ્દાઓનો સમાવેશ BA સેમેસ્ટર 3માં સમાવિષ્ટ છે, જે નીચે મુજબ છે. તો મિત્રો, જોઈએ મુદ્દાઓ કયા કયા છે. તો પહેલો છે શારીરિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા, સ્વરૂપ, કાર્યક્ષેત્ર, મહત્વ તથા મગજ ચિત્રણ અંગેની આધુનિક પદ્ધતિઓ, જેમાં છે શારીરિક મનોવિજ્ઞાન એ વર્તનના શારીરિક આધારોનો અભ્યાસ કરે છે. એટલે કે મિત્રો, આપણે ગયા લેક્ચરમાં માહિતી મેળવી હતી કે વર્તન જે થઈ રહ્યું છે એની ઉપર એનો આધાર જે શારીરિક ફેરફારોમાં છે એ આધારો શું છે એના ઉપર શરીર મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. અને એ જાણીને આપણને ખ્યાલ આવે કે વર્તન કેમ ઉદ્ભવ્યું. તો એમાં કહે છે કે શરીર મનોવિજ્ઞાન એ વર્તનનું શારીરિક આધારોનો અભ્યાસ કરે છે. શારીરિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એવી શાખા છે જે વર્તન અને શરીરના અન્ય આધારો સાથે સંબંધ ધરાવે છે. શારીરિક મનોવિજ્ઞાનમાં વર્તન પાછળ જવાબદાર શારીરિક આધારો અને શારીરિક પ્રક્રિયાઓનો અભ્યાસ થાય છે. આ ઉપરાંત મગજના કાર્યો વિશે જાણવા આધુનિક પદ્ધતિઓ જેમ કે સીટી સ્કેન, પેટ સ્કેન અને MRI જેવી પદ્ધતિઓ શોધાય છે, જેનો વિસ્તૃત અભ્યાસ શારીરિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. મિત્રો, એટલે ખાસ સમજો કે આમાં જે પહેલો મુદ્દો છે કે શારીરિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા, સ્વરૂપ, કાર્યક્ષેત્ર, મહત્વ તથા શરીર મગજ ચિત્રણ અંગેની આધુનિક પદ્ધતિઓ. એટલે કે મિત્રો, મગજને સમજવા માટે જે સાધનો શોધાયેલા છે જેમ કે સીટી સ્કેન, પેટ સ્કેન, MRI, મિત્રો આ વિષયની અંદર આ જે સાધનો શું છે, કેવી રીતે કામ કરે છે, એની જે પદ્ધતિ છે એના વિશે અભ્યાસ કરવામાં આવે છે. અને એ શરીરની કઈ કઈ પ્રક્રિયાઓ કરે છે, કઈ કઈ ક્રિયાઓ એમાં સમાયેલી છે મગજની અંદર, એ તમામ જે બાબતો છે એ આ વિષયમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. આ એનું કાર્યક્ષેત્ર છે. બીજું છે શારીરિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ. અભ્યાસ પદ્ધતિઓમાં શું છે જોઈએ તો શારીરિક મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, આથી તે વર્તનના અભ્યાસ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો આગ્રહ રાખે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વર્તન પાછળ રહેલા શારીરિક કારણો જાણી શકાય છે. શારીરિક મનોવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ તરીકે મજ્જાકીય શારીરિક પદ્ધતિ, મજ્જાકીય શરીર રચના પદ્ધતિ, મજ્જાકીય રાસાયણિક પદ્ધતિ તેમજ મજ્જાકીય વિદ્યુત પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, એટલે કે શારીરિક મનોવિજ્ઞાન જે છે એની જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, જેમ કે આપણે આમાં આપેલી છે કે શરીર મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિઓ તરીકે મજ્જાકીય શરીર પદ્ધતિ, એટલે કે આપણું મજ્જાતંત્ર છે એ કઈ રીતે કામ કરે છે એની શારીરિક પદ્ધતિ શું છે એ પછી મજ્જાકીય શરીર રચના કેવી છે એ, પછી મજ્જાકીય રાસાયણિક પ્રક્રિયા એટલે હોર્મોન્સ કઈ રીતે કામ કરે છે, આ બધી જે પદ્ધતિઓ છે એ તમામ બાબતોનો આની અંદર અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો છે ચેતાકોષો અને કેન્દ્રીય ચેતાતંત્ર. ચેતાકોષો અને કેન્દ્રીય ચેતાતંત્ર વિશે મિત્રો, ચેતાકોષો વિશે તમે જોયું હશે કે મેં આનો લેક્ચર BSM 1 અંદર આપેલા છે અને BSM 1 તમે ભણ્યા બી હશો ચેતાકોષો અને ચેતાતંત્ર વિશે, કે આપણા શરીરની અંદર જે ચેતાતંત્ર છે એની જે ઝાળ છે એ કેવી રીતે કામ કરે છે એની રચના પણ મેં તમને બતાવેલી છે. તો ચેતાકોષો અને કેન્દ્રીય ચેતાતંત્ર, વ્યક્તિ વર્તન કરી શકે છે કારણ કે વર્તન કરી શકાય એવું ચેતાતંત્ર તેને મળેલું છે. ચેતાતંત્રની ચેતાકોષોની રચના, ચેતાકોષોનું કાર્ય, ચેતાકોષોનું વહન તથા કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર અંગો જેવા કે મગજ, કરોડરજ્જુ તથા શારીરિક
અને સ્વતંત્ર સ્વયંતંત્રનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, એટલે કે ચેતાકોષો અને ચેતાતંત્ર. ચેતાતંત્ર મિત્રો બે એના ભાગ પડે છે. એક છે કેન્દ્રીય ચેતાતંત્ર અને એક પરિવર્તી ચેતાતંત્ર. તો મિત્રો, આનું આ કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે આમાં આ વિષયમાં અભ્યાસ કરવામાં આવે છે. આપણે આગળ જોઈશું એમાં કઈ રીતે એનું સ્ટડી કરે છે. પછી છે પ્રત્યક્ષીકરણના શારીરિક આધારો. મિત્રો, પ્રત્યક્ષીકરણના શારીરિક આધારો એટલે પ્રત્યક્ષીકરણ એટલે તમને સમજો કે આપણી જે ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જીભ અને આપણી ચામડી, આ જે પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણે જે અનુભવ કરીએ છીએ, જે સંવેદન થાય છે, આપણે જોઈ શકવાનું, પછી સ્વાદનું, ગંધનું, પછી ઠંડુ ગરમ કે જે પણ આપણે ફિલિંગ થાય છે, એટલે એને પ્રત્યક્ષીકરણ કહેવાય. એટલે આ પ્રત્યક્ષીકરણના શારીરિક આધારો શું છે એના વિશે આપણે આમાં અભ્યાસ કરીએ છીએ. એટલે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ તો પહેલાં સંવેદન થાય છે. પ્રત્યક્ષીકરણના શારીરિક આધારો મનોવિજ્ઞાનનો અગત્યનો અભ્યાસ વિષય છે. દ્રશ્ય પ્રત્યક્ષીકરણ, શ્રવણ પ્રત્યક્ષીકરણ, રાસાયણિક પ્રત્યક્ષીકરણના મહત્ત્વના આધારો સ્તંભો છે. આ તમામ બાબતોનો અભ્યાસ શારીરિક મનોવિજ્ઞાન કરે છે. તો મિત્રો, આમાં આપણે જોયું કે શારીરિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર, શારીરિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા, સ્વરૂપ, કાર્યક્ષેત્ર, મહત્ત્વ તથા મગજ ચિત્રણની અંગેની આધુનિક પદ્ધતિઓ શું છે, પછી શારીરિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ આપણે જોઈ, ચેતાકોષો અને ચેતાતંત્ર વિશે અભ્યાસ કરે છે એ આપણે જોયું. મિત્રો, આમાં તમારે ડીપમાં સમજાવવાનું નથી. એ ચેતાતંત્રનું જે કાર્યક્ષેત્ર છે એ કયું કાર્યક્ષેત્રમાં છે એ તમારે સમજાવવાના છે. ત્યાર પછી મિત્રો, એનો ઉપસંહાર જોઈએ તો આમ કોઈપણ વિષયનું અભ્યાસ ક્ષેત્ર એટલે કે તે વિષયમાં ચર્ચવામાં આવતા મુદ્દાઓ, શારીરિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં શરીર મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ, ચેતાકોષો, કેન્દ્રીય ચેતાતંત્ર, પ્રત્યક્ષીકરણના શારીરિક આધારો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ જે પ્રશ્ન હતો, પ્રશ્ન 3 હતો અને હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. તો પ્રશ્ન 4માં આપણે માહિતી મેળવવાની છે કે શારીરિક મનોવિજ્ઞાનનો અભ્યાસનું મહત્ત્વ સમજાવો, એટલે કે શું મહત્ત્વ છે એ આપણે સમજવાનું છે. તો મિત્રો, કોઈ વિષયનું મહત્ત્વ ના હોય તો એને આપણે ભણવાનું જ ના હોય. મહત્ત્વ તો હોય જ, પણ એ મહત્ત્વ શું છે એ આપણે સમજવાનું હોય છે. તો શારીરિક મનોવિજ્ઞાનનું મહત્ત્વ શું છે, એના અભ્યાસનું મહત્ત્વ શું છે, કેમ એ અભ્યાસ કરવો જોઈએ, તો એના કારણો છે તે આપણે જોઈએ. તો પ્રસ્તાવનામાં આપણે જોઈશું કે દરેક વિજ્ઞાનનો છેવટનો ધ્યેય માનવ કલ્યાણ છે, એ આપણે સારી રીતે જાણીએ છીએ. મિત્રો, માનવ કલ્યાણ વગર કોઈપણ વિષયનું કોઈ મૂલ્ય નથી. પછી શારીરિક મનોવિજ્ઞાન માનવીને કઈ રીતે ઉપયોગી છે તે જાણવું મહત્ત્વનું છે. મનોવિજ્ઞાનનો ધ્યેય વર્તનને સમજવાનો છે. વર્તનને સમજવા માટે વર્તન જેના આધાર જેના દ્વારા થાય છે તે શરીરને સમજવું પડે. શરીર મનોવિજ્ઞાન આપણને વર્તનના શારીરિક આધારો સમજાવે છે, વર્તનના ઉદ્ભવસ્થાન વિશે માહિતી આપે છે. શરીર મનોવિજ્ઞાનનું મહત્ત્વ મુદ્દાસર રીતે નીચે આપણે મુજબ સમજીશું. તો એ છે કે શરીર મનોવિજ્ઞાનના અભ્યાસનું મહત્ત્વ એમાં આપણે જોઈએ તો વર્તનનો સમગ્ર રીતે અભ્યાસ. તો શું મહત્ત્વ છે? તો કે વર્તનનો સમગ્ર રીતે અભ્યાસ કરે છે એનું આ પહેલું મહત્ત્વ છે. એ મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ દ્વારા જ્યારે વર્તનનો અભ્યાસ થાય છે ત્યારે વર્તનનો અભ્યાસ ઉદ્દીપક પ્રતિક્રિયાના સંદર્ભમાં થાય છે. આને ઉદ્દીપક પ્રતિક્રિયા સિદ્ધાંત કહેવાય. વર્તનમાં માત્ર ઉદ્દીપક મહત્ત્વના નથી, પરંતુ જેના દ્વારા તે વર્તન થાય છે તે પ્રાણી કે પ્રાણીનું શરીર મહત્ત્વનું છે. આમ શારીરિક મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ શરીર દ્વારા થતો હોવાથી ઉદ્દીપક પ્રતિક્રિયા એટલે કે SOR સિદ્ધાંત આપવામાં આવે છે. અહીં ઉદ્દીપકની પ્રતિક્રિયા વચ્ચે પ્રાણીનું શરીર અગત્યનું છે. મિત્રો, બીજું છે વસ્તુલક્ષી અભ્યાસ. એમાં છે વિજ્ઞાનમાં વર્તનનો વસ્તુલક્ષી રીતે અભ્યાસ કરવામાં આવે છે. વર્તનના આત્મલક્ષી અભ્યાસમાં આપણે આપણા પૂર્વગ્રહો, પક્ષપાતોનું આરોપણ કરીએ છીએ, પરંતુ શરીરલક્ષી મનોવિજ્ઞાનમાં વર્તનની પાછળ રહેલા પરિબળોનો વસ્તુલક્ષી અભ્યાસ થાય છે. જેમ કે સ્મૃતિ, નિર્ણય લેવાની પ્રક્રિયા, તર્કક્રિયા વગેરે. આ દરમિયાન મગજમાં શું થતું હશે તે જાણવા માટે પેટ સ્કેન, MRI, સ્કુઇડ, પેક્ટ જેવા વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ થાય છે. એ જ રીતે કલર ડોપલર નામનું સાધન માતાના પેટ પર મૂકીને ગર્ભસ્થ
શિશુના ધબકારા સાંભળી શકાય છે અને સોનોગ્રાફી દ્વારા ગર્ભ બાળકની સ્થિતિ પણ નિહાળી શકાય છે. ત્યાર પછી મિત્રો છે વ્યવહારિક ઉપયોગિતા. એની વ્યવહારિક ઉપયોગિતા શું છે? તો વૈજ્ઞાનિકો સિદ્ધાંતો બનાવે છે, પરંતુ જે સિદ્ધાંતો માનવીના કામમાં ના આવે તેનો શું અર્થ? આથી શરીર મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો વ્યવહારિક ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે સ્મૃતિ વિશેના પ્રયોગોની માહિતી સ્મૃતિ વિશે ઉપયોગી બને છે. સ્મૃતિ વિશે લેસ્લેના પ્રયોગો ખૂબ જ જાણીતા છે. શ્રવણ સંવેદન વિશેના પ્રયોગો શ્રવણને મદદરૂપ સાધનો બનાવવામાં ઉપયોગી બને છે. મગજમાં રંગીન માહિતી આપતા પ્રદેશને નુકસાન થાય તો માનવીની દુનિયા રંગહીન બની જાય છે. ન્યુયોર્ક નિવાસી 65 વર્ષના જોથાનને આવું બન્યું હતું. એટલે કે મિત્રો, અમુક જે રંગ મગજમાં રંગની માહિતી આપતા પ્રદેશને નુકસાન થાય, એટલે એ ભાગને નુકસાન થાય તો માનવી રંગહીન, એટલે કે કોઈ કલર તમે જોઈ ન શકો, તમને બધું જ બ્લેક એન્ડ વ્હાઈટ જ દેખાય. ત્યાર પછી એની ચોથી જે મહત્વ છે, ચોથી જે ઉપયોગિતા છે એ છે તબીબી વિજ્ઞાનમાં એનો ઉપયોગ થાય છે. તબીબી વિજ્ઞાન એટલે મિત્રો જે ડૉક્ટરો હોય છે, જે MBBSનો અભ્યાસ કરતા હોય છે, એમની વાત કરવામાં આવી છે. કે ડૉક્ટરોને MBBSના અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન વિશે જાણવાનું હોય છે. કેટલાક શારીરિક રોગો પાછળ માનસિક કારણો જવાબદાર હોય છે, જેમ કે વધુ પડતી ચિંતાને લીધે પેટમાં અલ્સર થાય છે, આવેગો વધારે પડતા દબાવી રાખવાથી શરદી થાય છે, ચિંતાથી ડાયાબિટીસ થાય છે. સ્ટ્રેસ વિશેના સંશોધનો તબીબી વિજ્ઞાનને ખૂબ જ ઉપયોગી નીવડે છે. આમ આવી માહિતી તબીબી વિજ્ઞાન માટે ઉપયોગી નીવડે છે. એટલે મિત્રો, કે મનોવિજ્ઞાનમાં જે શરીર મનોવિજ્ઞાન છે એ વિશે જે MBBS કરતા હોય છે એમને પણ ભણવો પડે છે. કારણ કે મિત્રો, આપણે અમુક બીમારી એવી આપણા શરીરમાં હોય છે જેના વિશે તો જેના માટે આપણે ડૉક્ટર જોડે જઈએ છીએ, પણ અમુક બીમારી જે નથી હોતી, જેના જોડે જે બીમારી વાસ્તવમાં છે જ નહીં, જે ફક્ત આપણા મગજનો ભ્રમ હોય, એવી બીમારી આપણે જાતે પેદા કરીએ અને ડૉક્ટર જોડે જઈએ, ત્યારે ડૉક્ટરને એના અભ્યાસમાં કે કોઈ જગ્યાએ એમાં એ બીમારી પકડમાં ના આવે, ડાયગ્નોઝ ના થાય કે શું બીમારી છે, ત્યારે મિત્રો એને ખ્યાલ આવે કે આનું એક જે શારીરિક જે પરિવર્તન થઈ રહ્યું છે એ ફક્ત એની જાતે જ આ બીમારી ઊભી કરે છે. એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પછી એને અપનાવવો પડે છે. પછી પ્લેસ્બોની ને એવી અમુક ટેબ્લેટો આવે છે જેની અસર બિલકુલ નથી હોતી, ઝીરો એની અસર હોય છે, એવી ટેબ્લેટો આપી એને ઈલાજ કરવામાં આવે છે. તો મિત્રો, આ ક્યારે કરી શકે MBBS દ્વારાના જે ડૉક્ટરો હોય છે, કે એમને આ અભ્યાસ કરેલો હોય છે કે કોઈ રોગ કેવી રીતે ઉદ્ભવે છે, એની પાછળ વર્તન શું છે, વર્તન દ્વારા શારીરિક પરિવર્તનો આવે છે અને શરીરના જે પરિવર્તનો આવવાથી પછી વર્તન ઉદ્ભવે છે, એટલે એકબીજાનો આધાર રાખે છે. એટલે જે શરીરને સમજવું હોય તો એના વર્તનને બી સમજવું પડશે. એટલે કે તબીબી વિજ્ઞાનમાં જે MBBSના અભ્યાસ કરે છે, જે વિદ્યાર્થીઓને ડૉક્ટરી ભણતા હોય એમને પણ આ વિષય ખૂબ જ ઉપયોગી થાય છે. ત્યાર પછી મિત્રો છે અસાધારણ મનોવિજ્ઞાન. અસાધારણ મનોવિજ્ઞાનમાં જે છે, કેટલાક વ્યક્તિઓ માનસિક રીતે વિકૃતિ કે અસાધારણ હોય છે, જેમ કે વડોદરાનો એક યુવક વ્યક્તિ યુવતીઓ પર લોહિયાળ હુમલો કરતો હતો. તાજેતરમાં રશિયન યુવકને મારીને તેના ટુકડા કરી ખાઈ ગયા હતા. મુંબઈના સાયકો કિલર મુંબઈમાં હાહાકાર મચાવ્યો હતો. તે બાળકી પર બળાત્કાર કરીને તેને મારી નાખતો હતો. શરીર વિશેની જાણકારીને લીધે અસાધારણ કે વિકૃતિ વ્યક્તિને જલ્દી સમજી શકાય છે. મગજમાં અમુક પ્રકારના રસાયણો જવાથી માનસિક વિકૃતિ આવે છે. સેરોટીન નામનું ચેતાવાહક છિન્ન માણસ રોગ સાથે સંકળાયેલું છે. છિન્ન માણસની દવા બનાવતી વખતે સેરોટીનની વધઘટ કે ધ્યાનમાં લેવામાં આવે છે. તો મિત્રો, ખાસ સમજો કે અસાધારણ મનોવિજ્ઞાન એબનોર્મલ સાયકોલોજી જે છે એ તમારે BSM-5 ભણવાનું આવશે. અસાધારણ મનોવિજ્ઞાન કે જેમાં આપણે માહિતી મેળવીશું કે જુદા જુદા રોગો, જે માનસિક રોગો છે, સ્કિઝોફ્રેનિયા, મિનિયા, બાયપોલર ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા છે, એવા ઘણા બધા મિત્રો એવા રોગો છે જેને જે વ્યક્તિના જીવનમાં આવે તો એનું જીવન બરબાદ થઈ જતું હોય છે. તો આ રોગો પાછળ શું શારીરિક શું
જવાબદાર છે, શરીરની અંદર કયા હોર્મોન્સો જવાબદાર છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો હોય છે. તો જે સાયકાયટ્રિસ્ટ ડૉક્ટર બનતા હોય છે એમને ખાસ આ અભ્યાસ કરવાનો હોય છે, અને એમાં પણ શરીર મનોવિજ્ઞાન ખૂબ જ ઉપયોગી બનતું હોય છે. તો મિત્રો, હવે આપણે ઉપસંહારમાં જોઈએ તો કે શારીરિક મનોવિજ્ઞાનના અભ્યાસનું ઘણું જ મહત્ત્વ છે. તેમાં વર્તનનું સમગ્ર રીતે અભ્યાસ, વસ્તુલક્ષી અભ્યાસ, વ્યવહારિક ઉપયોગીતા, તબીબી વિજ્ઞાનનો ઉપયોગ, અસાધારણ મનોવિજ્ઞાનનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ બધા જે વિજ્ઞાનો છે અલગ અલગ, જે બી એ તમામમાં જે અસાધારણ મનોવિજ્ઞાન છે, તબીબી વિજ્ઞાન છે, એમાં શારીરિક મનોવિજ્ઞાનનો ખૂબ જ ઉપયોગ જરૂરી છે એનો અભ્યાસ. કારણ કે મિત્રો, શારીરિક મનોવિજ્ઞાન એ વર્તન, આપણે એની વ્યાખ્યા જે જોઈ હતી કે એની વર્તન જે આપણે કરીએ છીએ એમાં શારીરિક જે આધારો છે, શરીર કઈ રીતે આધાર બની વર્તન પાછળ, તો એ આધારોનો અભ્યાસ કરે છે. એટલે કે આપણને જો એ ખબર પડી જાય કે માણસનું વર્તન થાય છે એની પાછળ કયો શારીરિક આધાર છે, જો આપણે એને રોકી દેવામાં આવે તો એનું જે અબનોર્મલ વર્તન છે, મતલબ જે સામાન્ય વર્તન મતલબ નથી, જે બીજાને નુકસાન પહોંચાડે એવું વર્તન છે, તો આપણે એને રોકી શકીશું. પણ એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો આ માહિતી અને આ અભ્યાસની આ જાણકારી, એ તમામે તમામ માહિતી મિત્રો આપણને શારીરિક મનોવિજ્ઞાનમાંથી મળે છે. એટલે શારીરિક મનોવિજ્ઞાન એ દરેક વર્તનના વિજ્ઞાનનો જે આધાર છે એને સમજવામાં ઉપયોગી થાય છે. એટલે કે જે વર્તન થાય છે એને સમજવું હોય તો આપણે શારીરિક મનોવિજ્ઞાનને સમજવું પડશે. તો મિત્રો, આપણે આ જે લેક્ચરમાં સમજ્યા હતા કે ભણ્યા કે શરીર મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર શું છે, એટલે કે એનું અભ્યાસ ક્ષેત્ર, જેમાં આપણે માહિતી મેળવી કે શરીર મનોવિજ્ઞાનની વ્યાખ્યા, સ્વરૂપ, કાર્યક્ષેત્ર, મહત્વ તથા મગજ ચિત્રણ અંગેની આધુનિક પદ્ધતિઓ, પછી શરીર મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ, ચેતાકોષો અને કેન્દ્રીય ચેતાતંત્ર, પ્રત્યક્ષીકરણ ના શારીરિક આધારો આપણે સમજ્યા. ત્યાર પછી મિત્રો, આ પ્રશ્નમાં આપણે માહિતી મેળવી કે શારીરિક મનોવિજ્ઞાનનું અભ્યાસનું મહત્ત્વ શું છે. તો અભ્યાસના મહત્ત્વમાં આપણે શારીરિક મનોવિજ્ઞાનનું અભ્યાસનું મહત્ત્વ આપણે ચાર મુદ્દાઓ દ્વારા સમજ્યું. પહેલું છે વર્તનનો સમગ્ર રીતે અભ્યાસ, પછી બીજું છે વર્તનલક્ષી અભ્યાસ, ત્રીજું છે વ્યવહારિક ઉપયોગીતા, અને ચોથું છે તબીબી વિજ્ઞાનમાં ઉપયોગીતા. તો મિત્રો, આ જે ચાર મુદ્દાઓ દ્વારા આપણે એનું મહત્ત્વ સમજ્યા. તો મિત્રો, હવે બીજી એક માહિતી આપી દઉં કે તમને આ જે ત્રણ અને ચાર બે પ્રશ્નો ચલાવ્યા, તો આ બે પ્રશ્નોમાંથી બની શકે, સોરી મિત્રો, આમાં ચારને એક પાંચમો મુદ્દો પણ છે, એ છે અસાધારણ મનોવિજ્ઞાન. તો મિત્રો, આ જે બે પ્રશ્નો મેં ચલાવ્યા એમાંથી કદાચ પ્રશ્ન પૂછી શકે કે શરીર મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને એના અભ્યાસનું મહત્ત્વ સમજાવો, એવો બંને પ્રશ્નો ભેગા કરીને પણ એક સવાલ, એક પ્રશ્ન બની શકે છે. અથવા તો એવું બી પૂછી શકાય કે શારીરિક મનોવિજ્ઞાનના અભ્યાસનું મહત્ત્વ અને એનું કાર્યક્ષેત્ર સમજાવો. તો મિત્રો, તમારે આ બે પ્રશ્નોનો એક જવાબ લખવો પડે. તો મિત્રો, આ જો અગર તમે સમજેલા હશો તો તમને લખવામાં મુશ્કેલી નહીં પડે. તો મિત્રો, આ જે મુદ્દાઓ છે એ તમે ખાસ સમજી લેજો, અને જે પણ તમે સમજો એ તમે તમારા નોટબુકમાં નોંધી લેજો. અને હવે નેક્સ્ટ આપણે લેક્ચરમાં, હવે આમાં તો એક પ્રશ્ન કદાચ રહી જશે, પાંચમો પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં